હાલની ઠંડીમાં પાડી પંથકમાં તસ્કરો સક્રિય બન્યા ત્યારે પોલીસ ઘોર નિંદ્રામાં પડી હોવાનું શહેરમાં બનતી ચોરીની ઘટનાને લઈ ફલિત થઈ રહ્યું છે। ત્યારે પોલીસ પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવા માટે ચોરોને ઝડપે તે જરૂરી થઈ પડ્યું છે। છેલ્લા કેટલાક સમયથી પાડી શહેરમાં ગીચ વસ્તીવાળો વિસ્તાર ગણાતો એવો લીમડા ચોકથી દમણી ઝાપાના વિસ્તારમાં ખૂબ જ ટૂંક સમયમાં 4-5 ચોરીના બનાવો બની ચૂક્યા છે। આ ચોરીઓમાં પોલીસને સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે, પરંતુ પોલીસ હજુ સુધી તસ્કરનું પગેરું મેળવી શકી નથી, જેને લઈ તસ્કરો બેખોફ બની પોલીસને પડકાર ફેંકી ચોરી કરવા બિંદાસ શહેરમાં આવી રહ્યા છે। હાલમાં ગત રાત્રિની જ વાત કરીએ તો વાણિયાવાડ ખાતે રહેતા એડવોકેટ એવા નીલ સસીભાઈ શેઠના ઘરે અને તેમના સામેના ઘરે થોડા દિવસો અગાઉ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। ત્યાં જ ફરી ગત રાત્રિના ચોરો આવ્યા હતા અને બંધ ઘરનું તારું તોડવા જતા સસીભાઈ જાગી જતા ચોરોએ ભાગવું પડ્યું હતું। આ બનાવની જાણ તેઓ રાત્રિના પારડી પોલીસને કરતા પારડી પોલીસ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસથી બેખોફ બનેલા ચોરો ત્યાંથી ભાગી આ જ રસ્તા પર આવેલા લાર્જ સ્ટ્રીટમાં પહોંચ્યા હતા અને કુણાલભાઈ ચાપાનેરીના મકાનને પણ તેઓએ ટાર્ગેટ કરી તાળું તોડ્યું હતું, પરંતુ તેનો અવાજ પણ કુણાલ ચાપારીને આવી જતા તેઓ જાગી જતા આ ચોરોએ ત્યાંથી પણ ભાગવા પડ્યું હતું। લોકોની સતર્કતાને કારણે ચોરોએ ગત રાત્રિના ભાગવું પડ્યું હતું। ત્યારે સમય અંત્યારે ચોરોએ જે વિસ્તારમાં ચોરી કરી છે તે જ વિસ્તારમાં ચોરી કરવા ફરી આવી પારડી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી હતી। તો બીજી તરફ રાત્રિના ભેખોફ બની ચોરો ચોરી કરવા આવતા શહેરીજનોમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે, ત્યારે શહેરીજનો પોલીસ નાઇટ પેટ્રોલિંગનો પણ વધારો કરે અને પ્રજાની પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવા ચોરને ઝડપે તે હાલની આ પરિસ્થિતિમાં જરૂરી થઈ પડ્યું છે। મને એક અવાજ આવ્યો બારણા તોડવાનો અને એકદમ હું જાગી ગયો અને બહાર નીકળીને મેં થોડી બૂમ પાડી કે કોણ છે ભાઈ કોણ છે, અને એ વ્યક્તિ આટલેથી ભાગીને મારા દેખતા જાય આગળ પણ અમારે ત્યાં પણ ચોરી થઈ ગઈ છે। અમારે ત્યાં થઈ અને 24 કલાકની અંદર અમારા સામે થઈ, અને આ બ્રાહ્મણ ફળિયામાં પવિમલ પંડ્યાને ત્યાં થઈ અને એક્ઝેક્ટ એની પાછળ જ કાલે થઈ છે, એટલે કોશિશ થઈ છે ચોરી કરવા। તો ભાઈ એક જ મેસેજ આપું છું કે ભાઈ આ શું છે, હવે હદ થઈ ગઈ છે, શું એટલે મર્ડર થવાની વાત જોવો છો કે કંઈ મોટી કઈ ઘટના બનવાની વાત જોવો છો તમે? હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી કે કોઈ માણસ એક વ્યક્તિને પકડાયો નથી, એક વ્યક્તિને એ લોકો પકડી શક્યા નથી। હવે એટલું જ કેવું કે ભાઈ થોડા એલર્ટ થઈ જાઓ, થોડી કામગીરી થોડી બતાવો, કારણ કે હવે મેં કીધું તેમ આપણે વાટ જોવાની કે કોઈનું મર્ડર થઈ જાય કે કરોડોની ચોરી થાય પછી જ દોડવું, એવું કઈ નિયમ હોય? હા, આ કોશિશ થઈ છે અમારી બાજુમાં, તો ખાલી કોશિશ થઈ છે, પણ એ કોશિશ ઘણી વખત બહુ મોંઘી પડી જાય છે, લોકોને જીવનો જોખમ થઈ જાય, તો કઈ એક્શન લેવો, બીજી તરફ થોડું ધ્યાન ઓછું આપો અને ગામમાં લોકોને સાચવવા માટે તમે કંઈ પ્રયત્ન કરો। મારું નામ કૃણાલ ચાપાનેડી છે, મારું લાસ્ટ સ્ટ્રીટમાં ડમણી ચાપા રહેવાનું છે। લગભગ આ ચોરીનો બનાવ રાતના 7:15 વાગે જેવો થયો, સૂતા હતા ને લગભગ આ થોડો ખટકવાનો અવાજ આવ્યો, તો અમે લોકો થોડા મેં અને મારી વાઇફ જાગી ગયા, તે પછી થોડાકવાર જોયું કે શું હશે, કઈ અવાજ આવ્યો, પણ પાછો કઈ અવાજ આવ્યો એટલે અમે ગેલેરીને અંદરની લાઇટો બધી ચાલુ કરી નાખી ને લગભગ અમે 5-1 મિનિટ સુધી રાહ જોઈ ને વોશરૂમ મેં પાછો ગયો, ત્યાંથી પાછો એ લોકોએ ગેલેરી પાસે લગભગ સંતાઈ ગયેલા હશે ને ત્યાંથી નીચેથી આ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર પરથી જમ્પ માર્યો તેનો અવાજ આવ્યો, એટલે કન્ફર્મ થયું કોઈને કોઈ ચોર જેવું હતું જ, ને તે પછી મારી વાઇફ એને અમે બંને કિલ્લા પર ભાગી જતા જોયા હતા, ને આ અમારો દરવાજો તૂડી નાખેલો હતો, તારું તૂડી નાખેલું હતું, તારું આગળ ખોલી નાખેલું હતી। અમારે કેવું છે પોલીસને કે થોડુંક પેટ્રોલિંગ કરો સાહેબ, કેમકે આ મોલ્લામાં લગભગ મહિનામાં 4ઠો બનાવ છે ને હવે વોટર પેટ્રોલિંગની ખાસ જરૂર છે આ વસ્તુ માટે, ને રાતના લગભગ આ ઓલમોસ્ટ ટાર્ગેટ છે 2:30-2:35 ગાળા માટે આ ટાર્ગેટ લાગતા છે આ લોકોને, પોલીસને અમારી વિનંતી કે પેટ્રોલિંગ સાહેબ થોડું કરો ને આ કિલ્લા પર ચોરો નાશે જેવું લાગે છે બધા સાથે। એક મારા બીજી વાતો પણ મળી છે કે વાણિયાવાડમાં નીલ સસીભાઈ
करने से इमनेता भी एनी बाजूना में कहीं प्रयास थोड़े शशिभाई ने भी लगभग महीनों में तेमने भी कीधु कि आज मैं मारी पास सीसीटीवी फूटेज है तेमने आते भी मैं बताऊँ कि आज हो तो एमने भी कीधु कि आज व्यक्ति हतो ये भी कन्फर्म थी એટલે સાહેબ ત્યાં બે વાગ્યાનો બનાવ થયો ને પછી આ ત્રણ ને સાડા ત્રણ વાગે અમારા ઘરે જેવા આવેલા.